દરિયાની વચ્ચેથી આશરે 30 કિલોમીટર કાઢવામાં આવેલા રોડનું નામ છે રોડ ટુ હેવન. રોડ ટુ હેવન નામ છે એવું જ તમને ત્યાં નજારા જોવા મળે છે. રોડની બે સાઈડ અને રોડ આખો દરિયાની વચ્ચેથી જાય છે, એટલે તમે દરિયામાંથી જ તમે પસાર થાવ જો 30 કિલોમીટર સુધી. અને તમે બંને સાઈડ જોશો તો તમને દૂર દૂર સુધી એવું લાગશે કે જમીન અને આકાશ મળી ગયા છે અને એક જ તમને લાઇનની અંદર દેખાય છે. ત્યાં એકદમ સફેદ મીઠાના રણ છે જ્યાં તમને એકદમ સફેદ ચાદર ઓઢેલી ધરતી દેખાય છે. તો તમે પણ ગમે ત્યારે કચ્છની અંદર જાઓ તો આ રોડ ટુ હેવનની અવશ્ય મુલાકાત લેજો. ખૂબ જ આનંદદાયક છે અને જેવું નામ છે એવો જ તમને ત્યાં મજા આવે એવું છે. ભાઈ અહીં તમે અત્યારે અહીંયા મસ્ત બ્રિજ બનાવેલો છે અને ફર્સ્ટ ક્લાસ અહીંયા પણ છે. અને બ્રિજથી આગળ હવે ખદીર બેટનો જે એરિયો છે અહીંયાથી જ ચાલુ થશે. તો રણનો સુમસામ એરિયો છે તો પણ અહીંયાથી એટલી બધી ગાડી ને એ બધું નીકળતું જ રહે છે. અને અહીંયા અત્યારે દિવાળીનો ટ્રાફિક તો ફૂલ છે જ, કારણ કે વાહનનો અહીંયાથી અવરો જવરો પણ એટલો છે. અહીંયાથી રાજસ્થાનનો પણ આપણે રસ્તો કીધો, રાજસ્થાનનો પણ રોડ જાય છે, એટલે અહીંયાથી આ બધું તમને અહીંયા ટ્રાફિક ફૂલે ફૂલ જ જોવા મળે છે. આમાં ટ્રાફિક ન હોય કે એવું કાંઈ વસ્તુ છે જ નહીં. જે કચ્છના કચ્છમાં તમારે જે કોઈ પણ ગાડી જોતી હોય તમને મળી જાય છે, એટલે એ કોઈ ચિંતા તમારે કરવાની જરૂર નથી. અને એક બે જગ્યાના મારી પાસે પણ છે એડ્રેસ, એ પણ હું તમને જે ફોન નંબર ને એડ્રેસ બધું છે એ પણ તમને નાખી. અલગ અલગ આપના સિટીમાંથી માણસો અત્યારે હજી પણ ફરવાના મૂડમાં છે જ. આ જગ્યાને આપણે જોઈએ એટલે આપને ખબર છે કે આનું રોડ ટુ હેવન નામ આપેલું છે. પણ રોડ ટુ હેવન એટલે આમ તમે જોવો તો બધું એક જ જગ્યાએ તમને સાવ ભેગું થઈ જતું હોય એવું આખું લાગે છે. અને અત્યારે આ રસ્તો જે છે ત્યાં અત્યારે કામ ચાલુ છે. અને હવે ઓલમોસ્ટ આપને રોડ ટુ હેવનનો જે એરિયા કહેવાય છે ત્યાંથી આપને પાસ થઈ અને અહીંયા જે બીજો છેડો છે એ સાઈડ આવી ગયા છીએ. અને હવે અહીંયા કંઈ હોમસ્ટે અથવા તો કંઈક રેસ્ટોરન્ટ જેવું છે ત્યાં પહોંચ્યા જી. જુઓ જમવાનું હોય છે અહીંયા બિના ઓર્ડર કે નહીં મિલેગા? અચ્છા, પહેલે ઓર્ડર દેના પડતા હે. ઓકે, ભાઈ અહીંની સિસ્ટમ એવી છે, ભાઈ કહે છે કે બિના ઓર્ડર કે નહીં મિલેગા, એટલે કદાચ આપને પહેલા ઓર્ડર કરેલો હોય તો જ આપે છે, વગર ઓર્ડર અહીંયા મળતું નથી. તો જોઈએ, આપને તો ખાલી જાણવા આવ્યા છીએ કે બીજાને કાંઈ માહિતી આપી શકીએ એટલા માટેની વાત છે. તો જોઈ બનાવેલું તો મસ્ત પ્રોપર્ટી ડેવલપ કરેલી છે. હવે આપને જાણી અને જોઈ કે શું સિસ્ટમ છે અહીંયાની, કારણ કે છે બહુ મસ્ત બનાવેલું છે. જે કચ્છી ભૂંગા છે એનું જ બનાવેલું છે, એ ટાઈપનું જ જો તો આપ પણ. અહીંયા તમે આવો તો આ જગ્યાએ અત્યારે તો એનું બુકિંગ છે અને એ રીતે જ એને ઓર્ડર અહીંયા જે રોકાણા હોય એના માટે જ છે. એટલે તમે કદાચ ગમે ત્યારે અહીંયા આવો આ સાઈડ તો તમને એક વસ્તુ ખાસ કે તમે ખાવડા છોડી દેશો એટલે તમને અહીંયા વચ્ચે પેટ્રોલ નહીં મળે અને પીવાનું પાણી નહીં મળે. ઓનલી દરિયાની વચ્ચે આખી રોડની પટ્ટી છે એટલે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખજો. અને જમવાનું તમે તમારા પૂરતું, કાંઈ જો બાળકો કે કોઈ હોય તો કોઈ પેશન્ટ હોય તો ફૂડ તમારી સાથે લેજો, કારણ કે એમનેમ તમે અહીંયાથી તમને પાણી પણ અહીંયા નહીં મળે, કોઈ જગ્યાએ ઊભું રહેવાનું પણ નહીં મળે. અને ગાડીમાં પેટ્રોલ છે એ પણ ફૂલ ટંકી કરીને જ ચાલજો. જય શ્રી રામ. આગળ મળીએ.